સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે કોબીજ પકવતા ખેડૂતને કોબીજનું ભેળસેળવાળું બિયારણ પધરાવવામાં આવતા ખેડૂતોનો હાલ તો રોવાનો વારો આવ્યો છે અને માત્ર વડવાસા ગામના ખેડૂતોને 8 કરોડથી વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પ્રાંતિજના વડવાસામાં કોબીજનું બિયારણ મિક્સ નીકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। નામધારી સીડ્સ કંપનીનું કોબીજ 196 બિયારણ ભેળસેળવાળું નીકળ્યું। ખેડૂતો ઉપર એક પછી એક આફતો જોવા મળી રહી છે। કમોસમી અતિવૃષ્ટિ, કોરોનામાં લોકડાઉન અને હવે કોબીજનું ભેળસેળ બિયારણ નીકળતા પ્રાંતિજના વડવાસાના ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોને હાલ તો બિયારણ ખેડ દવા સહિતની મજૂરી સાથે મહેનત પણ આ ભેળસેળ બિયારણ નીકળતા માથે પડી છે અને આખા ખેતરોમાં ચારેય બાજુ ભેળસેળ બિયારણને લઈને તાલા પડી ગયા છે અને જેને લઈને ખેડૂતોને હાલ તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વેપારીઓ તથા કંપનીના પાપે ખેડૂતોને હાલ તો ખેડ દવા બિયારણ મહેનત પણ પાણીમાં ગયું। જ્યારે વડવાસાના મોટા ખેડૂત દશરથભાઈ પટેલ દ્વારા 150 વીઘામાં કોબીજનું વાવેતર કર્યું છે અને તેમણે કોબીજનું બિયારણ 21 કિલો તથા વિષ્ણુભાઈ પટેલે 6 કિલો, મનુભાઈ પટેલે 5 કિલો, નરસિંહભાઈ પટેલ 5 કિલો, સુરેશભાઈ પટેલે 6 કિલો, પ્રભાતભાઈ પટેલે 10 કિલો, બળવંતભાઈ પટેલે 5 કિલો સહિત કેટલાય નાના મોટા ખેડૂતોએ કોબીજનું નામધારી સીડ્સ કંપની 196ના બિયારણથી વાવેતર કર્યું હતું અને આ બધા સહિત અન્ય ખેડૂતોએ તાજપુર કુઈ પાસે આવેલ એગ્રો સર્વિસ સેન્ટર મેન ડીલર્સ પાસેથી ખરીદી કરેલ અને બીજા ખેડૂતો દ્વારા પ્રાંતિજમાં આવેલ સબ ડીલર્સ જય ભારત એગ્રો સર્વિસ અને પ્રાંતિજ ખાતે આવેલ બીજા સબ ડીલર્સ શિવ શક્તિ ટ્રસ્ટમાંથી ખરીદી કરવામાં આવી છે। માત્ર વડવાસામાં જ 500 એકરમાં 17,500 પેકેટ ભેળસેળ નીકળ્યા। વડવાસાના કોબીજ પકવતા ખેડૂતોને 8 કરોડથી પણ વધુ નુકસાન અને બિયારણ ભેળસેળ નીકળતા ખેડૂતો દ્વારા વેપારીઓને આ અંગે રજૂઆત કરવામાં આવતા વેપારી દ્વારા હાલ તો કંપની અને મેન ડીલર્સ પાસે રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે 500 એકરમાં 17,500 પેકેટ જેની અંદાજે કિંમત કરોડો થાય છે અને હાલ તો ખેડૂતોના ખેતરોમાં માત્ર કોબીજની ખેતીમાં ટાલા જોવા મળી રહ્યા છે। નામધારી સીડનું 196 નંબરની વેરાયટી છે, એમાં એવી છે કે 60 દિવસનો આ છોડ થયો, હજી એનો ગ્રોથ નથી અને કોઈ પણ સંજોગોમાં દડો આવે એવો જ નથી અને એમને 196ના બદલે કોઈ એક્સપાયર ઝેડ વેરાયટી ભરી દીધેલી છે। 196 અસલ છે જ નહીં। 200 વીઘા વાવેલી છે મેં અને હું 25 વર્ષથી વાવું છું। કોઈ પણ જાતનો છોડ હોય હું ફટ લઈને કહી દઉં તમે જળવા દેતી, એટલો આપણો છે। હા, શરદભાઈને મેં કરી છે, જય ભારત એગ્રો અને મહેન્દ્રભાઈ, એ કંપનીવાળાને બોલાવ્યો છે, એ આવીને આ બધું આગળની કાર્યવાહી કરશે અને કંપનીવાળો સવારે આવી ગયો, અહીંયા ફોટા પાડી ગયો છે કે હું આગળની પ્રોસેસ કરીશ, આટલું હમણાં સમજી કીધું। જય ભારત એગ્રો મહેન્દ્રભાઈ, એગ્રો સર્વિસ સેન્ટર તાજપુર કુવી શરદભાઈ અને શિવ શક્તિ ટ્રેડર્સ જયેશભાઈ, આ 3 જણના ત્યાંથી બિયારણ બધાએ લીધેલું છે। મારું પોતાનું 1 કરોડ 20 લાખનું નુકસાન છે અને બધા અમારા ગામના 30 ખેડૂતનું છે, એમનું તો 5 થી 7-8 કરોડનું છે। હા, 500 એકર ઉપર છે વડવાસાની અને 50 દિવસ ઉપર થયા છતાંય ગર્ભ બનતો નથી, ત્યારે હાલ તો વેપારીઓને રજૂઆત બાદ વેપારીઓ દ્વારા કંપની ઉપર ઢોળી દેતા કંપનીએ પણ હાલ તો હાથ ઊંચા કર્યા હોય તેમ જણાઈ આવે છે। નામધારી કંપનીનું છે 196
કોબીની જાત જે દર સાલ જે આવતી ને એનાથી અલગ જ પડીકીમાં પડીને અમને આપી દીધું છે 196 કહીને, અને એ માલની શોર્ટેજ છે એમ કહી કહેતા હતા. અને અત્યારે હાલ જ તમે જોઈ શકો છો કે જે અમુક છોડ અમુક પેકેટ આવી ગયા છે અસલ ઓરિજિનલ જે દર સાલ જે અમે વાવતા ને વર્ષો વર્ષ એ રહ્યો છે, અને જે નવું એમને બીજું કંઈક અભાડીને આપી દીધું છે ને એ આખું એક ડુપ્લિકેટ જ છે. એને છોડનો ગ્રોથ એ નહીં અને એને લકટીઓ થઈ જશે દડાને, દડો એને આવે એવી પોઝિશન જ નહીં. એ આખી અલગ જ વેરાયટી બીજી કોક આપી દીધી છે ફરીને. આમ 80-90 દિવસે 100 દિવસે અમે તૈયાર થઈ જતી હોય છે, પણ આ જે નવી જે એમને ડુપ્લિકેટ જે કરીને આપ્યું છે એ તો એને તો દડો આવે એવી પોઝિશન જ નથી. એને લગભગ 50 દિવસ 60 દિવસ 40 દિવસ અલગ અલગ જ, હા જેમ જેમ વાવેતર કર્યું હતું એમ અલગ અલગ છે બિયારણ નાખ્યું હતું. અમે 50 વીઘા છે, હા 50 વીઘા. એટલે અમારા બજાર ઉપર ભાવ હોય જનરલ, અત્યારે હાલ આજે કુબી 160 રૂપિયા વેચાણી બજારમાં, બરોબર અમારે 1000 મણ કુબીનું વજન વીઘે નીકળે, એટલે એ પ્રમાણે જોઈએ તો અમારે ગણી લો એ તમે, હા 70-80 લાખની કુબી થાય અમારે. આ ભાવમાં હજુ તો અમારે હજુ 2 મહિના પછી થાય, એ વખતે બજાર જે હોય એ વખતે 200 રૂપિયા હોય 300 રૂપિયા હોય, એ રીતનું અમારું નુકસાન જવાની છે. તરીકે બોલું છું કે અમારા ગામમાં પાછલા 25 વર્ષથી શાકભાજીનો ધંધો અમે કરીએ છીએ, અને આ સાલે મોટું એવું નુકસાન છે બધું ડુપ્લિકેટ બિયારણના લીધે. અને હું મેં બી 50 વીઘા વાવી છે, હું 100 વીઘા હું ખેતી કરું છું, અને આશરે 25 લાખ જેવું નુકસાન કરું. નામધારી 196 છે, અંદાજે 25 લાખ જેવું નુકસાન. આખા ગામનું તો 7-8 કરોડ નું નુકસાન. એ લોકો તો એવું કીધું છે, એક ભાઈ આઈને જોઈ ગયો છે કે અમે ઉપર કંપનીમાં રિપોર્ટ કરીશું એવું જવાબ કીધો, પણ આવું તો બધા બોલતા જ હોય છે, કોઈ આવતા નહીં જોવા. ત્યારે વડવાસામાં કોબીજ પકવતા ખેડૂતોને 8 કરોડ થી પણ વધારે નુકસાન હાલ તો સહન કરવાનો વારો આવે છે. ત્યારે તંત્ર દ્વારા અંગત રસ લઈને યોગ્ય તપાસ કરી આવા વેપારીઓ તથા કંપની ઉપર કોઈ એક્શન તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે નામધારી સીડ્સ કંપની દ્વારા નમતું જોખવામાં આવશે કે પછી કંપની દ્વારા હાથ ઊંચા કરવામાં આવશે, એ તો હવે જોવું રહ્યું. પણ હાલ તો વડવાસાના ખેડૂતોને કરોડોનું નુકસાન થતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને બિયારણ દવા મંજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ભાગ લઈને ખેડૂતો તરફી રસ્તો કાઢવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. નામધારી સીડ્સનું કોબીજ 196 નું બિયારણ હું તાજપુર કુવી એગ્રો સર્વિસ સેન્ટર શરદભાઈ પટેલના ત્યાંથી લાવેલ અને ડાયરેક્ટ વડવાસા દશરથભાઈ સોમાભાઈ પટેલને આપેલ. એ વિશે મારે એમ કહેવું છે, દિવસ તો હજુ પૂરા થયા નથી, પણ ખેડૂતનું એમ કહેવું છે કે આ બિયારણ અમે દર વર્ષે વાવીએ એ નથી, એટલે થોડી સમયની રાહ જોઈશું કે શું થાય છે. અને અમે ખેડૂત સાથે જ છીએ, અમારે ખેડૂતો સાથે જ ધંધો કરવાનો છે. 25 વર્ષથી અમે એ લોકો જોડે જ ધંધો કરીએ છીએ. બિયારણ મેં ડાયરેક્ટ એગ્રો સર્વિસમાંથી લઈને શરદભાઈના ત્યાંથી લઈને સીધું દશરથભાઈને ડાયરેક્ટ આવેલ બિયારણ દુકાને પણ હું લાવેલો નથી, ડાયરેક્ટ ત્યાંથી લઈને આવેલ છે. એ હવે કંપની જે કરે એ સાચું, અમે ખેડૂત સાથે છીએ એટલે અમને ખેડૂતનો ભાવ ધરી આપીએ છીએ. અમે પ્રાંતિજમાં શિવ શક્તિ સીડ્સ દવા બિયારણની દુકાનનો વેપાર કરું છું, અને મેં નામધારી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કોબીજ 196 વેરાયટી વડવાસા ગામમાં 1033 પેકેટ એટલે લગભગ 10 કિલો 10.25 કિલો જેવી મેં વેચાણ કરેલ છે. એમાં અમે કશું ના કરી શકીએ, કંપનીના બ્રીડર આવે ને જેણે પ્રોડક્શનનું ધ્યાન રાખ્યું હોય, કંપનીના બ્રીડર આવે મેનેજર આવે એ બધા કહી શકે. અમે વેપારી તરીકે તો ઓળખી જ ના શકીએ કે આ શું છે. અમે તો કોબીજનો દડો છે કોબીજનો છોડ દે એટલું જ ઓળખી શકીએ. અમે અમારાથી કશું ખબર જ ના પડે, અમે જાતે ખેતી કરીએ તો અમને ખબર ના પડે.
પણ એ કંપનીના બ્રીડર આવે ને કોઈ અનુભવી ખેડૂત હોય તો કદાચ એના કહેવા મુજબ જે હોય. મારી પાસે મારા ખેડૂતમાંથી બે જણની કમ્પ્લેન આવેલી, બે ખેડૂતની કમ્પ્લેન આવેલી છે. હા, કંપનીમાં જાણ કરી હતી અને ગઈકાલે સોમવારે કંપનીના સ્ટાફમાંથી જે અહીંના એરિયા મેનેજર એ આવ્યા હતા, એરિયા પર્સન, અને વડવાસા ગામમાં ગયા હતા. પછી આગળ એમને કેટલી કોબીસ જોઈએ મને કંઈ ખ્યાલ નથી. અમે નામધારી સીડનું બિયારણ આજુબાજુના મજરા, વડવાસા, તાજપુર બધા ગામોમાં વેચ્યું છે અને હાલ અમને ફરિયાદ મળી છે, ઘણા ખેડૂતો દ્વારા ફરિયાદ મળી છે, એટલે અમે તરત જ કંપનીને જાણ કરી છે કે ભાઈ આવી ફરિયાદ આવી છે, શું કરવાનું. એટલે કંપની પ્રતિનિધિએ અમને ફોન પર એવું જણાવ્યું છે કે કંપની ખેડૂત સાથે જ છે અને કંપની ટૂંક સમયમાં જ ખેડૂતોના ખેતરની મુલાકાત લેશે અને કંપનીમાં કોઈ પણ પ્રકારનું મતલબ પાક ન થાય તો કંપની જવાબદાર છે આના માટે, એવું કંપની પ્રતિનિધિએ વાત કરી છે અમને. અને એ લોકો આવી અને વિઝિટ કરશે કે અમે ડીલર નેટવર્કમાં આપેલું છે. હવે અમે કોઈ ડીલરને બિયારણ આપ્યું હોય માનો કે 5 કિલો, પણ એ ડીલરોએ વેચ્યું છે 15 કિલો, એટલે બાકીનું 10 કિલો બિયારણ ડીલરોએ બહારથી લાવીને પણ વેચ્યું છે જે પ્રોપર ચેનલમાંથી નથી આવેલું. એટલે આ પ્રશ્ન ક્યાંનો છે? બધા ડીલરો, બધા ડિસ્ટ્રીબ્યુટર અને કંપની, ખેડૂત બધા ઇન્વોલ્વ થઈ અને આનો